રાજ્યમાં નોનવેજ ઈંડાની ગેરકાયદે લારીઓ સામે તંત્રની લાલ આંખ. અમદાવાદમાં શાળા ધાર્મિક સ્થળની આસપાસ આવી લારીઓ ઉભી રાખવા પર પ્રતિબંધ. નોનવેજ ઈંડાની લારીનું દબાણ દૂર કરવા મુદ્દે કોંગ્રેસે તંત્રની કામગીરી પર ઉઠાવ્યો સવાલ. પૂછ્યું વૈકલ્પિક જગ્યા કેમ નથી આપતું તંત્ર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 29 કેસ. સૌથી વધુ અમદાવાદમાં 15 કેસ. તો છેલ્લા 24 કલાકમાં 4.62 લાખથી વધુનું કરાયું રસીકરણ. અમદાવાદમાં સંપૂર્ણ રસીકરણ માટે કવાયત તેજ. જિલ્લાના 467માંથી 465 ગામોમાં 100% રસીકરણ. 90% લોકોને આપી દેવાયો બીજો ડોઝ. સીએનજીના ભાવ વધારા મુદ્દે 21 નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે રિક્ષા ચાલકો. રિક્ષા ચાલક યુનિયને જેલભરો આંદોલનની આપી ચીમકી. 18-20 નવેમ્બરમાં 10,605 ગામડાઓમાં ફરશે આત્મનિર્ભર રથ. અમદાવાદ જિલ્લા માટે ફાળવાયા 3 રથ. લોકોને વિકાસના કામોથી કરાશે માહિતગાર.